નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યાર્થીઓ માટેની એક સરસ મજાની યોજના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આજની આ યોજના છે તે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન હસ્તકની યોજના છે જેમાં વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે મળશે રૂપિયા પંદર લાખની લોન તો આ યોજનાના ઉદ્દેશ્ય શું છે લાયકાત અને પાત્રતા શું છે ધિરાણની મર્યાદા કેટલી છે ફોર્મ ક્યાં ભરવું અને લોનની પરત ચૂકવણી કેવી રીતે અને ક્યારે કરવાની થશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આ વિદેશ અભ્યાસ લોન માટેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો આપણે તેની વિગતો જોતા જઈએ તો મિત્રો આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે લોન આપવામાં આવે છે જેમાં કુલ ધિરાણ રૂપિયા પંદર લાખ આપવામાં આવે છે તો હવે મિત્રો આપણે આ યોજનાનો ઉદ્દેશ્ય જોઈ લઈએ તો આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ નબળી હોવાના કારણે બેંકો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના વિદ્યાર્થીઓને સરળતાથી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી અને પગભર થઈ શકે તેવા ઉદ્દેશ્યથી આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આ આદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો આ યોજના માટે આપણે લાયકાત અને પાત્રતાના ધોરણમાં જોઈએ તો ક્રમ નંબર ઉપર જણાવેલ છે કે અરજદાર આદિજાતિનો હોવા અંગેનો દાખલો કે પ્રમાણપત્ર જે મદદનીશ કમિશનર શ્રી તકેદારીનું રજૂ કરવાનું રહેશે આગળ ક્રમ નંબર બે ઉપર જોઈએ તો અરજદારે મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા

આ યોજના માટે એપ્લાય કરી શકે છે ત્યાર પછી આપણે આ યોજનામાં ધિરાણની મર્યાદા જોઈએ તો રૂપિયા પંદર લાખ અથવા તો તાલીમ કે અભ્યાસનો જે ખર્ચ હોય તે બેમાંથી જે ઓછું હોય તે ધિરાણ સ્વરૂપે મળવાપાત્ર થાય છે ત્યાર પછી મિત્રો આપણે આ યોજનામાં આગળ જોઈએ તો લાભાર્થીનો ફાળો તો આ યોજનામાં લાભાર્થીનો ફાળો ભરવાનો રહેતો નથી અને વ્યાજ દરની વાત કરીએ તો વાર્ષિક ચાર ટકા તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના એટલે કે વ્યાજ ચૂકવવાનું રહેશે તો આમ મિત્રો સામાન્ય વાર્ષિક ચાર ટકાના વ્યાજ દરે આ રૂપિયા પંદર લાખની વિદેશ અભ્યાસ માટે લોન મળી રહી છે ત્યાર પછી આપણે જોઈએ કે આ લોન પરત કરવાનો સમયગાળો કઈ રીતનો છે તો મિત્રો વિદ્યાર્થીને અભ્યાસ પૂર્ણ થયા બાદ છ માસ પછીથી માસિક હપ્તા લેખે આ રકમ ભરપાઈ કરવાની રહેશે અને તેના સરખા સાઠ હપ્તામાં આ રકમ ભરપાઈ કરવાની રહેશે ત્યાર પછી ક્રમ નંબર બેમાં જોઈએ તો લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવાની અરજદારને છૂટ રહેશે તો જો કોઈ અરજદાર નિયત સમય કરતાં વહેલી રકમ ભરવા માંગતા હોય તો તેઓ આ રકમની ભરપાઈ વહેલી કરી શકે છે ત્યારબાદ આપણે અરજી કોના દ્વારા મોકલવી તેના વિશે જોઈએ તો આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રયોજન વહીવટદાર શ્રીની ભલામણથી આ દરખાસ્ત મોકલવાની રહેશે જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા આ દરખાસ્ત છે તે કોર્પોરેશનને મોકલી દેવાની રહેશે અને છેલ્લે આપણે અરજી મેળવવાના સ્થળમાં જોઈએ તો મિત્રો અરજી મેળવવા માટે જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજન શ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા અથવા તો કોર્પોરેશનની વેબસાઇટ છે આદિજાતિ નિગમ ડોટ જીઓવી ડોટ ઇન આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએથી તમે અરજી મેળવી શકો છો તો મિત્રો આ પ્રમાણે આદિજાતિના વિદ્યાર્થીઓ છે તે રૂપિયા પંદર લાખ ધિરાણ છે તે વિદેશ અભ્યાસ માટે મેળવી શકે છે અને તે પણ ચાર ટકાના વ્યાજ દરે તો જે વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેઓ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની કચેરી અથવા તો આદિજાતિની વેબસાઇટ પરથી અરજી મેળવી શકે છે અને પોતાનું ફોર્મ ભરી શકે છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માત્ર